हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, सुप्रभात। हूँ तमारी संस्कृत टीचर फरी एक बार स्वागत करूँ छू आजना लेक्चर में। आगळना लेक्चर नू होमवर्क आप सौए कम्प्लीट करी काढ्युं हशे। बधा आनंद किल्लोलमां हशो, मजामां हशो। फरी वार आजनी सवारे शुरू थई जाइए, आपणे तैयार थई जाइए आजना लेक्चर माटे। आपणे जोई रह्या हता पाठ 7, संहति कार्य साधिका, संगठन कार्यने सिद्ध करावनार छे, ए आपणे वात करी हती। आपणे जोयुं हतुं के भई हितोपदेश छे एक कथा ग्रंथ छे, એટલે કે વાર્તાનો ગ્રંથ છે, સ્ટોરી બુક, જે આપણને ખૂબ જ ગમે છે, સૌને ગમે સાંભળવી। આ હિતોપદેશ જે ગ્રંથ છે એના લેખક છે પંડિત નારાયણ। આપણને એક્ઝામમાં કૃતિ અને કર્તાનું જોડકું પૂછાય તો એમાં હિતોપદેશ આવે, એટલે નારાયણ પંડિત લખવાનું। તો આ ગ્રંથની રચના છે એ ઈસવીસનની 9મી સદીમાં થઈ હશે એવું માનવામાં આવે છે। આ ગ્રંથમાં નીતિબોધ આપનારી વાર્તાઓ, નીતિબોધ એટલે કે ભાઈ ક્યાં કેવી રીતે નીતિ નિયમમાં રહેવું જોઈએ, પાલન કરવું જોઈએ, કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ, એ વગેરે વગેરે વિશેની વાર્તાઓ આ ગ્રંથમાં આપી છે। પ્રસ્તુત પાઠ આપણને જે આપ્યો છે એ પ્રસ્તુત પાઠમાં સંગઠનનો મહિમા દર્શાવ્યો છે। સંગઠન, યુનિટી, સમૂહની વાત કરી છે, પણ વાતને એક અલગ રીતે રજૂ કરી છે। સંગઠનનો મહિમા તો છે જ તે, એ બોધ આપણને મળે છે, પણ આખી વાત છે એ અલગ ઢાળમાં દર્શાવી છે। શું કીધું છે કે ભાઈ જો બધી જગ્યાએ આપણે શંકા કુશંકા કરીએ કે ભાઈ આમ કરશું ને આમ થશે, આમ કરશું તો આમ થશે, એવા વિચારોમાં ને વિચારોમાં જો આપણે કંઈ કાર્ય ન કરીએ તો પછી ખાવા પીવાનું છે કે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, ભૌતિક જરૂરિયાતો છે, એ પૂર્ણ થઈ શકતી નથી, તો શું કરવાનું? તો કે શંકા નહીં પણ સાહસ કરવાનું, અને સાહસથી કાર્યને પૂર્ણ કરવાનું। સાહસ કરવા છતાં જો કોઈ પણ કારણસર આપણે મુશ્કેલીમાં, કોઈ આપત્તિમાં ફસાઈ જઈએ તો એ સમયે એક મત થઈ, એક સંગઠન થઈ અને દરેકે એ મુશ્કેલી સામે લડવાનું અને એ મુશ્કેલીમાંથી બહાર આવવાનું, એવો ઉપદેશ છે એ આ વાર્તા દ્વારા આપણને આપ્યો છે। હિતોપદેશ આખો જે ગ્રંથ છે એમાં દરેક વાત પ્રાણીઓના માધ્યમથી સમજાવી છે। એટલે આપણે વિચારીએ કે ભાઈ જો પ્રાણીઓમાં આ પ્રકારનું સાહસ છે કે આ પ્રકારની યુનિટી છે, સંગઠન જોવા મળતું હોય, બુદ્ધિશાળી હોય છે પ્રાણીઓ, પણ જો પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ આ પ્રકારનું કાર્ય કરી શકતા હોય તો આપણે મનુષ્ય શું કામ ન કરી શકીએ? એટલે આપણે મનુષ્યએ પણ સંગઠન જાળવવા માટે, સંહતિ જાળવવા માટે કોશિશ કરવી જોઈએ, જે અહીંયા આપણને દર્શાવ્યું છે। સંગઠનની વાત છે, આપણે સમજૂતીમાં પણ વાત કરી કે ભાઈ સંગઠન છે મનુષ્યમાં હોવું જોઈએ। વાર્તાના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ તો કબૂતરોની વાત છે, પણ કબૂતરો ઉપરાંત આપણે કોઈ અન્ય પક્ષીઓ જોઈએ, અન્ય પ્રાણીઓ જોઈએ, જીવજંતુમાં પણ આ પ્રકારની સંગઠન છે, સંહતિ છે જોવા મળે છે। કીડીઓ છે હંમેશા ટોળામાં જતી હોય, લાઇનબદ્ધ જતી હોય છે, શિસ્તમાં પણ હોય છે, સાથે પણ હોય છે। એ જ રીતે મધમાખીઓ છે, એ પણ એક ઝુંડ, એક સમૂહમાં હોય છે। એટલે દરેક જીવજંતુ, પ્રાણી પક્ષી છે એમાં આ પ્રકારનું સંગઠન છે, એમાં આ પ્રકારની જે સંહતિ, એ જે યુનિટી છે એ આપણે જોઈ શકીએ છીએ। આપણે વાર્તાની સ્ટોરીમાં જોયું હતું કે ભાઈ ગોદાવરી નદીના કિનારે એક
કોઈ શિમળાનું ઝાડ છે અને ઝાડ ઉપર રાત્રિના સમયે ઘણા બધા પક્ષીઓ છે એ રાતવાસો કરવા માટે આવતા હોય છે. હવે કોઈ એક દિવસ વહેલી સવારે કાગડો છે લઘુપતનકો, આ કાગડાએ એક શિકારીને જોયું, એને કીધો છે બીજો યમરાજ. શિકારી છે એટલે એ તો પ્રાણી પક્ષીઓનો શિકાર કરે અને એમનું મૃત્યુ કરે એટલે એમના માટે તો યમરાજ જ છે. એટલે આ શિકારીને જોઈ અને કાગડો છે ખૂબ વ્યાકુળ થઈ ગયો, ખૂબ ઉગ્ર થઈ ગયો અને વિચાર્યું કે આજ વહેલી સવારમાં જ ખરાબના દર્શન થયા છે, આ યમરાજના દર્શન થયા છે તો ખબર નહીં હવે એ શું અણગમતું છે, અણિચ્છેલું છે એવું બતાવશે. આમ વિચારી કાગડો છે વ્યાકુળ થતો ઉડી ગયો. બીજી તરફ એ જે શિકારી છે એણે જમીન ઉપર ઝાડ પાથરી, એના ઉપર થોડીક માટી નાખી, ચોખાના દાણા વેરી અને આખી ઝાડ તૈયાર કરી પોતે એક ઝાડની પાછળ છુપાઈ ગયું. એ જ સમયે શિકારીએ બધું તૈયાર કરીને ઝાડની પાછળ છુપાઈ ગયો કે કોઈક એને ઝાડમાં ફસાય. એવા સમયે કબૂતરોનું આખું ટોળું છે, ઝુંડ છે, એ આકાશ માર્ગે ઉડતું હોય છે. એ કબૂતરોની નજર ચોખાના દાણા પર પડે છે એટલે બધાએ નાના મોટા કબૂતરો છે ટોળામાં એટલે એ લોકોને એમ થાય છે કે ભાઈ ચણા અહીંયા મળી ગઈ છે તો આપણે જઈને ખાઈ લઈએ. પણ એ ઝુંડ, એ કબૂતરોનું જે ટોળું છે એનો એક આગેવાન છે, એક મુખ્ય વ્યક્તિ છે, એ છે ચિત્રગ્રીવ નામનો કબૂતર. એટલે આ ચિત્રગ્રીવ છે વૃદ્ધ છે, અનુભવી છે, એટલે એ બીજા અન્ય કબૂતરો જે છે એને સમજાવે છે કે ભાઈ આ નિર્જન વન છે, અહીંયા કોઈ દેખાતું નથી તો અહીંયા ચોખાના દાણા ક્યાંથી હોય, તમે વિચારો, મને અહીંયા કંઈક ખરાબ હોય એવું લાગે છે, હું અહીંયા કલ્યાણ કે સારું જોતો નથી, તો તમે લોકો થોડુંક લાંબુ વિચારો અને આ ચોખાના દાણાના લોભે આપણે કોઈક મુસીબતમાં ફસાઈ જશે એવું થાય એના કરતાં વિચારીને કાર્ય કરો, વગર વિચારે કાર્ય ન કરવું જોઈએ, કેમ કે સારી રીતે પચે તેવું અનાજ, ગુણવાન પુત્ર, સારી રીતે મેળવેલી લક્ષ્મી, સારી રીતે શાસન કરાવેલો રાજા, આવી બધી વસ્તુઓ જે છે એ લાંબા સમય સુધી પણ ટકી રહે છે, એ લાંબા સમય સુધી એમાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો નથી. એ ચિત્રગ્રીવ આ રીતે કહે છે એટલે બીજો અન્ય કબૂતર છે એ અભિમાનથી કહે છે કે ભાઈ આપત્તિના સમયે વડીલની કે વૃદ્ધની વાત માનવી જોઈએ. ઓલી કહેવત પણ છે ને કે ઘરડા ગાડા વાળે, એટલે એ કહે છે કે ભાઈ આપત્તિના સમયે વડીલોની વૃદ્ધોની વાત માનવી જોઈએ, પણ જો બધી જગ્યાએ શંકા કુશંકા કરીએ તો ખોરાક અને પાણી દુર્લભ બને તો કઈ રીતે જીવન જીવવું. એટલે એ કબૂતરની વાત પણ સાચી છે, બધા કબૂતરોને યોગ્ય લાગે છે એટલે બધા કબૂતરો ચણવા માટે નીચે ઝાડમાં આવે છે. જેવા એ લોકો ઝાડમાં બેસે એટલે શિકારી ઝાડ બંધ કરી દે છે. આવી રીતે બધા કબૂતરો ઝાડમાં બંદી બને છે. હવે જેના લીધે, જેની વાત માનીને લોકો ચણવા બેઠા અને ઝાડમાં ફસાણા, એનો તિરસ્કાર કરવા લાગે છે અને જેમ તેમ કહેવા લાગે છે, ત્યારે ફરીવાર ચિત્રગ્રીવ કહે છે કે ભાઈ આપત્તિમાં ફસાયા પછી આવી રીતે વ્યાકુળ થવું એ તો કાયર પુરુષનું લક્ષણ છે. કાયર હોય એકા બીજી ઉપર દોષારોપણ કરે. તમે બધાએ તમારી મેળે વિચાર કરીને આવ્યા હતા ને, એ અર્થમાં એ સમજાવે છે અને કહે છે કે ભાઈ આવી પરિસ્થિતિ આવી પડે ત્યારે ધીરજ ધરવી જોઈએ, ધીરજ ધરી તમે મારી વાત સાંભળો, હું કહું એમ કરો. એટલે અંતે એ કહે છે કે ભાઈ નાના નાના તણખલાઓથી પણ મદોન્મથાથીને બાંધી શકાય છે, તો તમે બધા પણ એક મનવાળા થઈ, એક ચિત્તવાળા થઈ બધા આપણે આ ઝાડ સાથે ઉડી જઈએ. એટલે બધા એક સાથે ઝાડ લઈને ઉડે છે અને શિકારી પાછળ દોડે છે, પણ એ લોકો દૂર સુધી જતા રહે, શિકારીના હાથમાં નથી આવતા, શિકારી પાછો ફરે છે.
એ કબૂતરોનું ટોળું ઝાડ સાથે ઉડતું ઉડતું ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજ પાસે જાય છે અને મૂષકરાજ પોતાના અણીદાર તીક્ષ્ણ દાંત વડે બધાને ઝાડ કાપી અને બધાને એ બંધન એ ઝાડમાંથી મુક્ત કરે છે એવું આ વાર્તામાં આપણે સમજ્યા હતા. આજે આપણે જોઈશું ભાષાંતર. વધારે સમય ન લેતા એ પણ શરૂ જ કરીએ. બરાબર, ભાષાંતર શરૂ કરીએ. પહેલો પેરેગ્રાફ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલ શ્યામલી તરુઃ વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસંતિ તેષુ લઘુપતનક નામા વાયસઃ અપિ એકતમઃ અસ્તિ. અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ અપશ્યત. તમ અવલોક્ય સહ અચિંતયત અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટદર્શનં સજ્જાતં ન જાને તત કિમ અનઅભિપ્રેતં દર્શયિષ્યતિ ઇતિ વિચિંત્ય સ વ્યાકુલઃ સજ્જાતઃ. There was a large silk cotton tree on the banks on the river of Godavari. Many birds who had come from various countries used to stay there at night. એટલે કે ગોદાવરી નદીના કિનારે ખૂબ મોટું છે શિમળાનું ઝાડ હતું, સિલ્ક કોટન. એ ઝાડ છે એના ઉપર એક બોક્સ જેવું હોય છે, એની અંદરથી કોટન નીકળે છે. સિલ્ક સિલ્કી હોય છે એટલા માટે એને સિલ્ક કોટન ટ્રી કહે છે. આ ઝાડ ઉપર, આ વૃક્ષ ઉપર જુદા જુદા દેશ પ્રદેશમાંથી પક્ષીઓ આવી અને ત્યાં રાત્રે રોકાય છે. અમોંગ ધેમ વોઝ ઓલ્સો અ ક્રો બાય ધ નેમ લઘુપતન. એટલે આ બધા જે પક્ષીઓ છે એ ત્યાં રાતવાસો કરવા આવે છે, તેમાં એક લઘુપતનક નામનો કાગડો પણ હોય છે. નાવ વન્સ ધ ક્રો સો અ હન્ટર લાઇક ધ સેકન્ડ ગોડ ઓફ ડેથ મૂવિંગ અબાઉટ ઇન ધ મોર્નિંગ. હવે કોઈ એકવાર આ જે કાગડો છે, લઘુપતનક નામનો કાગડો, એણે વહેલી સવારે બીજા યમરાજ જેવા શિકારીને જોયું. શિકારી છે એ પક્ષીઓનો શિકાર કરે છે અને એટલા માટે એ મૃત્યુનો દેવ યમરાજ જેવો લાગે છે. હેવિંગ સીન હિમ હી થોટ ટુડે ઇન ધ મોર્નિંગ ઇટ સેલ્ફ ધ સાઇટ ઓફ અ બેડ થિંગ ટુ પ્લેસ. આઈ ડોન્ટ નો વોટ અનડિઝાયરેબલ થિંગ ઇટ વિલ સો. થુસ થિંકિંગ હી બીકમ એન્ઝિયસ. એટલે એ શિકારીને જોઈને કાગડો છે એ વિચારે છે કે ભાઈ આજ વહેલી સવારમાં જ મને આ અનિષ્ટના દર્શન થયા, આ ખરાબના દર્શન થયા, તો હવે ખબર નહીં એ દિવસમાં મને શું અણઈચ્છેલું, જેની ઈચ્છા ન કરી હોય એવું દેખાડશે. અને આમ વિચારી એ કાગડો છે એ વ્યગ્ર ઉગ્ર બની ગયો. વ્યગ્ર થઈ ગયો મતલબ કે વ્યાકુળ દુઃખી થઈ ગયો. તેન વ્યાધિન તંડુલકણાન વિકીર્ય ચાલમ
विस्तीर्ण। स च वृक्षस्य पृष्ठभागे प्रच्छन्नो भूत्वा अतिष्ठत्। तस्मिन् एव काले चित्रग्रीव नाम कपोतराजः परिवारेण सह गगने व्यसर्पत्। भूमौ विकीर्णान् तण्डुलकणान् दृष्ट्वा कपोताः लुब्धाः अभवन्। ततः स कपोतराजः तण्डुलकणलुब्धान् कपोतान् अकथयत्। कुतः अत्र निर्जने वने तण्डुलकणानां सम्भवः? तन्निरूप्यतां तावत्। भद्रमिदं न पश्यामि अनेन तण्डुलकणलोभेन अस्माकं महत् अनिष्टमपि भवितुम् अर्हति। अतः सर्वथा अविचारित कर्म न कर्तव्यम्। नाउ आफ्टर हैविंग स्कैटर्ड द राइस ग्रेन्स अ नेट वाज स्प्रेड बाय द हंटर एंड ही स्टूड हिडन बिहाइंड अ ट्री। राइट एट दैट टाइम द किंग ऑफ पिजन्स नेम चित्रग्रीव वॉज गोइंग इन द स्काई विथ हिज रिटिन। हैविंग सीन द राइस ग्रेन्स स्प्रेड ऑन द ग्राउंड द पिजन्स वेर ग्रीडी। देन द किंग ऑफ पिजन्स सेड to the peasants who were greedy of the rice grains। એટલે કાગડો છે એ આ રીતે શિકારીને જોઈ અને વ્યગ્ર બનતા, દુઃખી થતાં, વ્યાકુળ થતાં ત્યાંથી પોતાને રસ્તે જતો રહે છે। હવે શિકારી જે છે એ જમીન ઉપર ચોખાના દાણાને બરાબર વ્યવસ્થિત વેરી દીધા છે અને ફેલાવી દીધા છે અને એના ઉપર ઝાડ બિછાવી દીધી છે। પોતાની ઝાડ તૈયાર કરી શિકારી છે એ પોતે ઝાડની પાછળ જઈને સંતાઈ જાય છે। એવા સમયે શિકારી બધું તૈયાર કરી અને સંતાઈ જાય એટલે એ સમય પછી ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા છે એ પોતાના પરિવાર સાથે આકાશ માર્ગે એટલે કે આકાશમાં જતો હોય છે। આ જે કબૂતરોનું ટોળું છે, આખો પરિવાર છે, એ કબૂતરો જમીન ઉપર ફેલાયેલા ચોખાના દાણા જોવે છે અને લલચાય છે। ચોખાના દાણાથી લલચાયેલા એ બધા કબૂતરોને ચિત્રગ્રીવ છે કહે છે, હાઉ કુડ ધેર બી ધ પોસિબિલિટી ઓફ રાઈસ ગ્રેન્સ ઇન ધીસ uninhabited forest। So, think first। I do not see any good coming out of this। As a result of this greed of rice grains, even some great misfortune may befall us। So, under no circumstance a thoughtless action should be done। ચિત્રગ્રીવ સમજાવે છે એ લલચાયેલા કબૂતરોને કે ભાઈ આ નિર્જન વન છે, એમાં ચોખાના દાણા ક્યાંથી હોઈ શકે? તો વિચારો, હું અહીંયા કંઈ સારું જોતો નથી। આ ચોખાના દાણાના લોભથી આપણું ખૂબ મોટું અનિષ્ટ, આપણી સાથે કંઈક ખરાબ છે એ થશે એવું મને લાગે છે। તો વગર વિચારે કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ એવું મારું કહેવું છે। સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા શ્રીહિ
नृपतिः सुसेवितः सुचिन्त्य च उक्तम् सुविचार्य यत् कृतम् सुदीर्घकाले अपि न याति विक्रियाम्। वेल डाइजेस्टेड फूड, वेरी क्लेवर सन, वेल मैनेज्ड वेल्थ, द किंग हु इज वेल सर्व्ड, समथिंग सेड आफ्टर थिंकिंग प्रॉपरली, वॉट एवर इज डन आफ्टर गिविंग इट अ गुड थॉट, Do not get spoiled during the course of quite a long period of time। ચિત્રગ્રીવ છે એ ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને પોતાના અનુભવ પોતાના એક્સપિરિયન્સના આધારે સમજાવે છે કે ભાઈ સારી રીતે પચે તેવું અન્ન એટલે કે ખોરાક આપણે જે ખાઈએ છીએ તે કેવું હોય, સારી રીતે પચે તેવું, પાચન થાય તેવું, જેનાથી આપણને કોઈ બીમારી કોઈ રોગ ન થાય, અપચો ન થાય એવું અનાજ એવું ખોરાક। સુવિચક્ષણ ક્લેવર સુત એટલે કે સન પુત્ર જે ગુણવાન અને ખૂબ જ જ્ઞાનવાન હોય, સારી રીતે કમાયેલી લક્ષ્મી યાની કે પૈસા અને સારી રીતે વ્યવસ્થિત પસંદ કરાયેલો રાજા જે સંચાલન છે જે રાજ છે એ વ્યવસ્થિત કરી શકે તેવો હોય, સારી રીતે વિચારીને બોલાયેલું અને સારી રીતે વિચારીને કરાયેલું, આ બધી વસ્તુઓ કેવી છે કે લાંબા સમયે પણ એમાં કોઈ વિકૃતિ છે કોઈ વિકાર છે આવતો નથી, લાંબા સમય સુધી એ સારી રીતે ચાલે છે ને કોઈ પણ પ્રકારે નુકસાન કરતા નથી, વગર વિચારે અથવા ઉતાવળે કંઈ કાર્ય ન કરવું જોઈએ એવા અર્થમાં ચિત્રગ્રીવ છે એ દરેક કબૂતરોને સમજાવે છે। જોઈએ એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમ અવદત આહા કેમ એવું ઉચ્યતે, વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે હિ ઉપસ્થિતે સર્વત્ર એવમ વિચારેણ ભોજને અપિ પ્રવર્તનમ ઉક્તમ ચ શંકાભિઃ સર્વમ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિઃ કુત્ર કર્તવ્ય જીવિતવ્યમ કથમ નુવા। હિયરિંગ ધીસ અ કોટન પીઝન સેડ પ્રાઉડલી ઓહ વાય ઇઝ ઇટ સેડ લાઈક ધીસ, એટલે ચિત્રગ્રીવ છે આ રીતે કબૂતરોને સમજાવે છે એટલે કબૂતર છે એ અભિમાન સાથે કહે છે કે કેમ આવું બોલો છો, ઇન ડીડ વેન ધ ટાઈમ ઓફ કેલમિટી કમ્સ ધ એડવાઇસ ઓફ ઓલ્ડ પીપલ શુડ બી એક્સેપ્ટેડ બાય થિંકિંગ થુસ એવરી ટાઈમ ઇવન ઇટિંગ ફૂડ વિલ બી ઇમ્પોસિબલ, કે છે કે ભાઈ મુશ્કેલીનો સમય આવી પડે ખરાબ સમય આવે ત્યારે વૃદ્ધોના વચન માન્ય રાખવા જોઈએ સ્વીકારવા જોઈએ, પણ બધી જ રીતે આવું વિચારીએ તો ભોજન માટે પ્રવૃત્તિ કેવી રીતે કરવી, એન્ડ ઇટ ઇઝ સેડ એવરીથિંગ ઇઝ પેરવેડેડ બાય ડાઉટ્સ ફૂડ
એન્ડ વોટર આર ડિફિકલ્ટ ટુ ગેટ. વેર શુડ એક્ટિવિટી બી પ્રોસીડિડ? હાઉ ઇનડીડ શુડ લાઈફ બી લીવ? બધી જ વસ્તુઓ છે, બધી જ જગ્યાએ શંકાઓ છે, બધું શંકાઓથી ઘેરાયેલું છે, શંકાઓથી બધું છવાયેલું છે. પણ તો પછી ખાવું પીવું છે, અનાજ અને પાણી દુર્લભ બને, તો પ્રવૃત્તિ કઈ રીતે કરવી, ક્યાં કરવી અને જીવન કઈ રીતે જીવવું? કબૂતર છે એની વાત પણ સાચી છે કે ભાઈ જો બધી જગ્યાએ શંકાઓ કરવામાં આવે, આપણે શંકા રાખીએ કે ભાઈ હું આ કાર્ય કરીશ અને કોઈ મુશ્કેલી આવી પડશે તો હું પહેલું કામ શરૂ કરીશ અને આવું થશે, તો જો બધી જગ્યાએ એવું વિચારવામાં આવે તો જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખોરાક પાણી છે, એ મળવા મુશ્કેલ થઈ જાય. પ્રવૃત્તિ ક્યાં કરવી, કાર્ય કઈ જગ્યાએ કરવું અને કઈ રીતે જીવન જીવવું? જો આપણે શંકા કરીએ તો કંઈ કાર્ય ન કરીએ, કાર્ય ન કરીએ તો આપણને ખોરાક વગેરે જરૂરિયાતની વસ્તુઓ ન મળે, અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળે તો જીવન કઈ રીતે જીવવું? એમ એક કબૂતર છે એ આ પ્રકારે ચિત્રગ્રીવની વાતનો અભિપ્રાય, પોતાનો મત છે એ રજૂ કરે છે. તસ્ય તત્વચનમ શ્રુત્વા સર્વે કપોતા તત્ર જાલે ઉપાવિશન અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન. અથ જાલબદ્ધા તે યસ્ય વચને તત્ર સંપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતી સ્મ. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત વિપતકાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ તદ અત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનિમ એવ ક્રિયતામ. સર્વે એક ચિત્તી ભૂય ચાલમ આદાય ઉડ્યતામ. અલ્પાનામ અપી વસ્તુનામ સહતિ કાર્યસાધિકા તૃણે ગુણત્વમ આપન્ય બધ્યંતે મત તંતિનઃ. Having heard that speech of his, all the peasants sat down on the net. Then all of them were trapped by the net. એટલે પેલા કબૂતરે કીધું કે ભાઈ જો બધી જગ્યાએ શંકાઓ કરીએ તો ખાવું પીવું મુશ્કેલ થઈ જાય, પ્રવૃત્તિ કઈ રીતે કરવી અને કઈ રીતે જીવન જીવવું? એટલે એની વાત સાંભળીને બધા કબૂતરો છે એ ઝાડ ઉપર ઉતરે છે, ઝાડ ઉપર બેસે છે, અને જેવા એ ઝાડ ઉપર બેસે છે એટલે તરત ઝાડ છે એમાં બંધાઈ જાય છે. નાવ બીંગ બાઉન્ડ બાય ધ નેટ તે ક્રિટિસાઇડ ધ પીઝન બાય હુઝ એડવાઇસ ધે ગોટ ધેર. Having heard him criticize, Chitragreev said, "To be surprised in difficulty is the characteristic feature of a cowardly person. So holding on the courage, now let this be done. Being of one mind, fly away, taking the net." એટલે ઝાડમાં બંધાયા જે કબૂતરની વાત માનીને એ લોકો દાણા ચણવા માટે ઉતર્યા અને ઝાડમાં બંધાઈ ગયા હતા, એ કબૂતરની અવગણના કરવા લાગ્યા. અને આ જોઈને ચિત્રગ્રીવ છે એ કહે છે કે ભાઈ મુશ્કેલી આવી પડે
ત્યારે જેવી રીતે વિસ્મય પામે, જે આશ્ચર્યચકિત થઈ જાય અને બીજાના દોષારોપણ કરવા બેસી જાય, એ તો કાયર પુરુષ કહેવાય. તો હવે ધીરજ ધરીને શાંત ચિત્તે આ પ્રમાણે કરો. બધા એક મનવાળા થઈ અને ઝાડ સાથે ઉડી જાય. બીકોઝ ધ યુનિટી ઓર કમ્બાઇનિંગ ઓફ ઇવન સ્મોલ થિંગ્સ એકોમ્પ્લિશિસ ધ ટાસ્ક. ધ હ્યુજ એલિફન્ટ્સ ઇન અ રૂટ કેન બી ટાઈડ વિથ ધ રોપ મેડ આઉટ ઓફ બ્લેડ્સ ઓફ ગ્રાસ. નાની નાની વસ્તુઓ છે એને પણ જો જોડી દેવામાં આવે, ભેગી કરી દેવામાં આવે, તો તેનાથી કાર્ય છે એને સફળ બનાવી શકાય છે. જેમ તણખલાઓ ભેગા કરી અને દોરડું બનાવવામાં આવે, તો એ દોરડાથી મોટાના મોટા હાથી છે એને પણ બાંધી શકાય છે. એટલે નાની નાની વસ્તુઓને ભેગા કરી, એક સમૂહ કરી, એક યુનિટી દ્વારા કાર્ય છે એને આપણે ચોક્કસ સિદ્ધ કરી શકીએ છીએ. એને સમજાવવા માટે ચિત્રગ્રીવ છે એ ઉદાહરણ આપે છે કે ભાઈ જો તણખલા એટલે નાના નાના ઘાસ, ઘાસ છે એનાથી આપણે કાંઈ ન કરી શકીએ, પણ એ ઘાસ છે એનું મજબૂત દોરડું બનાવવામાં આવે, તો એ દોરડાથી મોટા મોટા હાથી છે એને પણ આપણે બાંધીને કાબૂમાં લાવી શકીએ છીએ. વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમ આદાય ઉત્પતિતઃ તતઃ સવ્યાધઃ તાન જાલામ અપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી પરંતુ તાન સુદૂરમ ગતાન દ્રષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્તઃ. લુપ્તકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદત હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સંગચ્છન. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયે હે તીક્ષ્ણે હે દંતે હે સર્વેષાં બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવો અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવાર યથેષ્ટ દેશાન સંગચ્છ. તુસ થિંકિંગ ઓલ ધ પિજન્સ ફ્લ્યુ અવે ટેકિંગ ધ નેટ ધેન ધ હન્ટર રન આફ્ટર ધેમ સીઈંગ ધેમ કેરી અવે ધ નેટ બટ સીઈંગ ધેમ ગોન ફાર અવે ધ હન્ટર વેન્ટ બેક. હેવિંગ સીન ધ હન્ટર ગોન બેક ચિત્રગ્રીવ સીન વી વિલ ગો ટુ માય ફ્રેન્ડ હિરણ્યક ધ કિંગ ઓફ માય. He will free us from the bondage. Then they went to the king of mine. The ties of all were cut by Chitragreev's friend, the king of mice, with his sharp wit. Chitragreev also went to the desired place after having given થેન્ક્સ ટુ હિરણ્ય. એટલે ચિત્રગ્રીવની વાત માની બધા એક મત થઈ, એક મનવાળા થઈ અને યુનિટી સાથે એ ઝાડ સાથે ઉડે છે. પારધી ઝાડ સાથે ઉડતા કબૂતરોને જોઈ પાછળ દોડે છે, પણ એમને ખૂબ દૂર ગયેલા જોઈ પાછો ફરે છે. પારધી પાછો ફરે છે એટલે ચિત્રગ્રીવ કહે છે કે આપણે બધા મારા મિત્ર હિરણ્યક નામના મૂષક ઉંદર પાસે જઈએ અને એ આપણને
આ ઝાડમાંથી મુક્ત કરાવશે. બધા ઝાડ સાથે ઉડતા ઉડતા હિરણ્યક નામના ઉંદર પાસે જાય છે. એ પોતાના અણીદાર તીક્ષ્ણ દાંત વડે બધાના બંધન કાપી ઝાડમાંથી મુક્ત કરે છે. ચિત્રવીર પોતાના મિત્રનો આભાર માની અને પોતાના મનગમતા સ્થળે જતો રહે છે. આ રીતે ખૂબ જ નાનકડી એવી આપણી આ સ્ટોરી છે, જેમાં આપણને યુનિટીનું મહત્ત્વ દર્શાવ્યું છે અને સાથે સાથે શંકા નહીં પણ સાહસ કરવું જોઈએ. અને સાહસ કર્યા પછી જો કોઈ મુશ્કેલી આવે તો ભેગા મળી સાથે મળી એ મુશ્કેલીનો સામનો કરવો જોઈએ એવું વાર્તાના માધ્યમથી કહ્યું છે. આગળ આપણે એક્સરસાઇઝમાં MCQ ટેક્સ્ટબુકમાંથી કરી કાઢ્યા અને સંસ્કૃત ક્વેશ્ચન આન્સર કરી કાઢ્યા છે. આજનું હોમવર્ક છે એક્સરસાઇઝના ક્વેશ્ચન નંબર 4, 5, 6. ક્વેશ્ચન 4માં ઘટના ક્રમમાં ગોઠવો. સેન્ટેન્સ આપણને આડા અવળી આપ્યા હશે એને આપણે પાઠમાં આવતા ક્રમ પ્રમાણે લાઇનમાં કરવાના છે. ક્વેશ્ચન 5 ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર અને લાસ્ટ ક્વેશ્ચન છે સેન્ટેન્સનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. આજે રાખીએ આટલું, ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.